વિદ્યાર્થી મિત્રો મજામાં આવશો. આજે આપણે સ્વાધ્યાય 11.2 જે છે એની બીજી રચના દોરતા શીખવાનું છે. તો શું કીધું છે તમને વિદ્યાર્થી મિત્રો? તો કે 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો અને તેને લંબરૂપ માપો. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, સૌથી પહેલા આપણે 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરીશું. આના કેન્દ્રને આપણે O કહીએ. હવે આ 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળને સમકેન્દ્રી બીજું 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ. આનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? કે તમારે અલગથી બીજું 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ નથી દોરવાનું. સમકેન્દ્રીનો મતલબ શું છે? કે જેનું કેન્દ્ર એક જ હોય. એટલે આ જ કેન્દ્રની મદદથી હવે આપણે 6 સેમીની ત્રિજ્યા લઈ અને બીજું વર્તુળ દોરવાનું છે. બરાબર. હવે શું કીધું છે? તો કે 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ પરના બિંદુમાંથી, તો 6 સેમી ત્રિજ્યા વાળું જે વર્તુળ છે એના ઉપર આપણે એક બિંદુ લઈએ P નામનું, અને આમાંથી આ વર્તુળને સ્પર્શકો દોરવાના છે. તો શું કરીશું આપણે? તો કે O અને P ને જોડી દઈશું. બરાબર. હવે OP નો લંબ દ્વિભાજક દોરીશું, એટલે કે O ને કેન્દ્રને અડધાથી વધુ પરિઘ પહોળો કરી અને ઉપર અને નીચે આમ ચાપ મારીશું. અને પછી P ઉપરથી આને કાપી એવી રીતે આમ ચાપ મારીશું. અને અહીંથી આપણે વિદ્યાર્થી મિત્રો OP નો લંબ દ્વિભાજક દોરીશું, જેને આપણે M નામ આપીશું. હવે M ને કેન્દ્ર અને MO જેટલી ત્રિજ્યા લઈ, M ને કેન્દ્ર અને MO જેટલી ત્રિજ્યા લઈ એના વર્તુળ દોરીશું. ઓકે. તો આજે વર્તુળ દોર્યું ને આપણે, એ આ પ્રથમ વર્તુળને અહીંયા અને અહીંયા છે તે છે. બરાબર. તો અહીંથી આપણે પી માંથી બે સ્પર્શકો દોરી શકીશું, એક અહીંયા અને એક અહીંયા. બરાબર. અને એને નામ આપી દઈશું આપણે ક્યુ અને આર. તો એ પહેલા પણ મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે જો તમે બરાબર સાધનો લઈ અને એકદમ ધ્યાનથી દોરશો તો મારા કરતા ઘણી 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 મારા કરતા ઘણી વધારે સારી આકૃતિ દોરી શકશો. બહુ સહેલી છે. પહેલા 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો, પછી એને જ કેન્દ્ર લઈ અને 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો, પછી 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ ઉપર P બિંદુ લો અને એના કેન્દ્ર સાથે જોડો, એટલે OP થઈ ગયું. હવે OP નો લંબ દ્વિભાજક લો અને અહીંયા મધ્ય બિંદુ M મેળવો. હવે M અને MO લઈ અને આમ દોરશો, એટલે આ બીજું વર્તુળ જે છે આ પ્રથમ વર્તુળને અહીંયા Q અને R માં છેદશે. તો PQ અને